स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી શ્રી મહારાજની મહારાજની બધાય ભક્તોને મહારાજ જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિતા સાગર ગ્રંથની અંદર એમ લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને છેલ્લે એવી કથા સંભળાવે છે કે મહારાજ નીલકંઠવરની સ્વરૂપે ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આશ્રમમાં આવ્યા છે નારાયણ ભગવાને મહારાજને એમ કીધું છે કે જે લોકો તમને નથી ઓળખતા એ લોકો અમને મોટા કરીને માને છે જેને નથી ખબર એ અમને જ મોટા કહે છે પરંતુ તમે તો સર્વથી મોટા છો મહારાજ પણ નારાયણ ભગવાનના વખાણ કરે છે તમે ખરેખર મોટા છો એટલે બીજાને મોટા જાણો છો અને ત્યાર પછી મહારાજ નારાયણ ઋષિને એમ કહે છે કે મારે અહીં આવવાનું કારણ એ છે પૃથ્વી ઉપર અધર્મ વ્યાપ્યો છે રાજાઓ પ્રજા ગુરુઓ આ બધા જ અધર્મી થયા છે એટલે તમારી પાસે તમારી સહાય લેવા માટે ઉપાય ખોળવા માટે મેં બહુ વિચાર્યું તો મને તમારા સિવાય આમાં સહાય કરે એવો બીજો કોઈ દેખાયો નહીં એટલે હું બદ્રિકા આશ્રમમાં તમારી પાસે આવ્યો છું આવું મહારાજ નારાયણ ઋષિને કહે છે આગળ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર બીજું તરંગ ઓગ્નિશ શ્રી હરિતા કે બચન કો સુની નારાયણ દેવ મહાતે પ્રસન્ન ભય બોલત ભય સેવા કહો શો કીજીએ હમ હૈ તવ આદીન મોની તવ આદિન હૈ સબ ભલે કૃપા તુમ તુમકીન મુનિ તવ આદિન હૈ સબ ભલે કૃપા તુમકીન મહારાજે જ્યારે નારાયણ ઋષિને એવું કીધું કે ભરતખંડને વિશે અધર્મ વ્યાપ્યો છે માટે તમારી સહાયતા લેવા માટે હું આ બદ્રિકા આશ્રમમાં આવ્યો છું તમારા થકી ધર્મની વાતોને સાંભળવા અને ધર્મનું સ્થાપન મારે કેવી રીતે કરવું એ શીખવા માટે અને તમારી મદદ લેવા માટે અહીં આવ્યો છું મહારાજે આવું કીધું ત્યારે નારાયણ ઋષિ મંદ હસવા લાગ્યા કારણ કે એમને એમ થાય છે કે અમે જ તમારું આપેલું મેવરી તમને કોણ સહાય કરવા નારાયણ ઋષિ બોલે છે સ્ત્રી હરિના વચન સાંભળીને નારાયણ ઋષિ અત્યંત પ્રસન્ન બહુ રાજી થયા અને પછી નારાયણ ઋષિ બોલ્યા આપ સેવા કહો તે હું કરીશ જો તો કરે એકદમ પેલી સંતા કુકડી કે ને એવો ખેલ ચાલી રહ્યો છે ઘડીક મહારાજ કે તમે બહુ મોટા છો અને નારાયણ ઋષિ પછી મહારાજને બહુ મોટા મોટા કહે છે કારણ કે મહારાજની મોટપને નારાયણ ઋષિ જાણે છે ભગવાનની આ પરીક્ષા કો આ તો ભગવાન અને ભગવાનનું અવતાર સ્વરૂપ બે વચ્ચેનો સંવાદ છે પણ મને મને અને તમને શીખવાડે છે કે મહારાજની આ એક ટેવ છે કરે બધું એ એની તાકાતે એની કરાવે એ અને નામ આપણું આપે અને આપણે સરસ મજાનો મોટો હાર નામ સહિત પહેરી લઈએ યશ માત્ર આપણે સરસ રીતે લઈ લઈએ આપણે આપણો યશને આપણા ગુણ બીજાની આગળ ગાવા લાગીએ પારકા ગુણ હોય તોય અને અવતાર મુક્ત આની અંદર આટલો જ ફેર છે કે મહારાજ નારાયણ ઋષિને આટલી બધી મોટપ આપીને વાતો કરે છે તો પણ નારાયણ ઋષિ એક જ વાત કરે છે આપ સેવા કહો તે હું કરીશ અમે તો આપને આધીન છીએ તમને આધીન છીએ આ બધા મોનીઓ પણ આપને આધીન છે ભલે આપે અમારા ઉપર કૃપા કરી આપ તો અપાર સમર્થ છો આપના સમાન અન્ય કોઈ સમર્થ નથી જે સ્વયં મોટા હોય તેના વિચાર પણ મોટા જ હોય બહુ મોટા હોય ને એના વિચાર મોટા હોય નાનો માણસ નાનું વિચારે નાનું બધું કરે અને મોટા હોય ને બહુ મોટો વિચાર એટલે નારાયણ ઋષિ આવે હામે પાછા સ્તુતિ કરવા લાગ્યા શીખવાનું છે એ કે આપણી કોઈ જ્યારે સ્તુતિ કરે ત્યારે આગળ પણ એક વખત મેં એક વાત દાસત્વ ભાવની જ્યારે કરતો હતો ત્યારે એ વાતનો ઉલ્લેખ કર્યો તો આજે ફરી કરું છું કે આપણી કોઈ સ્તુતિ કરે ત્યારે આપણે એવું માની બેસતા હોઈએ છે કે હું એનાથી મહાન છું એવું નથી જે સ્તુતિ કરવા વાળો છે એની દ્રષ્ટિ એટલી મહાન છે કે આપણે તુચ્છ જેવા હોઈએ તો પણ આપણને મહાન જોવે છે મેં કેમેરાનું દ્રષ્ટાંત દીધું હતું ત્યારે કે મહારાજે મને અચાનક એ કેમેરાના દ્રષ્ટાંતની સ્ફૂરના કરી તે મને મારું આપેલું દ્રષ્ટાંત યાદ રહી ગયું પછી મેં એ દ્રષ્ટાંત પર બહુ ચિંતન કર્યું કારણ કે મહારાજે મને ઓટોમેટિક કથામાં જ યાદ કરાવ્યું હતું એ પહેલા મને યાદ નહોતું કોઈ દી વિચારમાં પણ આવ્યું નહોતું કે કેમેરાની અંદર એવી તાકાત છે નાની વસ્તુને મોટી કરી દે અને મોટી વસ્તુને નાની કરી દે એ કેમેરાના લેન્સમાં તાકાત છે પહાડ તો બહુ મોટો હોય હવે કૈલાસ પહાડને આપણે પિક્ચરમાં લેવો હોય તો જેટલો કૈલાસ પહાડ હોય એનાથી ડબલ કેમેરો જોઈએ ત્યારે કૈલાસ પહાડ આખો આવે કેમેરો તો આટલો જ હોય છે પણ કૈલાસ પહાડ આખો લે છે તો કૈલાસ પહાડ ચિત્રમાં તો આટલો જ દેખાય તો આટલો જ છે બહુ મોટો છે પણ કેમેરાનો લેન્સ એને નાનો કરી દે છે અને કેટલીક વસ્તુ બેક્ટેરિયા જેવી જે આ નરી આંખોએ નથી દેખાતી એને કેમેરાનો લેન્સ મોટો કરીને બતાવે છે કરામત લેન્સની છે કરામત બેક્ટેરિયા કે કૈલાસની નથી એમ આપણને કોઈ મહાન જોવે છે એ જોવાવાળાની મહાનતા છે એ જે સમજવું એ નારાયણ ઋષિ પાસેથી સમજવા જેવું છે અવતાર અને અવતારીનો અહીંયા આગળ જે સંવાદ છે એ મને તમને ઘણું બધું શીખવાડે છે આપણા કોઈ વખાણ કરે આપણી કોઈ સ્તુતિ કરે આપણને કોઈ મોટા માને એટલે આપણને સહજ એના પ્રત્યે તુચ્છ ભાવ થતો હોય છે ઘણી વખત કે એ નાનો છે અને હું બહુ મહાન અને મોટો છું આવું થાય આપણી કોઈ સ્તુતિ કરે ને આપણને એમ લાગે કે એને જરૂર છે ને એટલે આપણી સ્તુતિને બધું કરે આપણને મોટા ગણે પણ એ બહુ નાનો છે એવું નથી બહુ મહાન દ્રષ્ટિથી જોવા વાળો બહુ મહાન છે મોટાના વિચારમાં હંમેશા મોટું હોય તમે ગુરુજીની પાસે બેસો ને તમે ખાલી એવું નામ દો ને કે ફલાના ભગત આટલું ખાલી નામ જ બોલો ને ગુરુજી એનું એટલું બધું મોટું વર્ણન કરે આપણી આગળ કે તમે કલ્પના પણ ના કરી હોય તમે હરિભગત હો તો તમે હરિભક્તોના સમુદાયમાં હો ને તો તમે કલ્પના ના કરી અમે સાધુના સમુદાયમાં હોઈએ ને તમે સાધુ તરીકે બીજા સાધુની એવી કલ્પના ન કરી હોય એટલી મોટી મોટપ ગુરુજીના મુખેથી એ સંત કે ભક્તની સાંભળવા મળે આપણને આપણને થાય કે સારું આપણે રોજ ભેગા રહી અને આપણે નથી જાણતા એવડા મોટા અને ગુરુજી કેમ ના જાણે છે અને બહુ મોટા ને એટલે એનું વિઝન બહુ મોટું હોય આપણે બહુ છોટા એટલે આપણું વિઝન છોટું હોય આપણને તુચ બુદ્ધિ લાગે બહુ આમ એટલો બધો અહોભાવ ના લાગે ઘણી વખત હરીબ પણ મોટા પુરુષોને બહુ લાગે મોટા છે એના વિચાર પણ મોટા જ હોય સહાય કરવા માટે સૌને સાથે લે છે મોટાના વિચાર મોટા હોય એટલે શું કરે સહાય કરવા માટે બીજા સૌને સાથે લે મદદ કરવા માટે ખરેખર એને જરૂર નથી ચક્રવર્તી રાજા સ્વયં લડવા જતો નથી રાજા તો પોતે રાજા પોતે તો કર્પ રાખે છે અને યુદ્ધ તો પ્રધાનમંત્રી સેનાપતિ સૈનિકો કરે છે યુદ્ધ રાજા જાતે કરે સૈનિકો લડે સેનાપતિ લડે પણ કહેવાય કોનો રાજાનો તાકાત સૈનિકોમાં કોની છે રાજાની પ્રધાનમંત્રીનો પાવર ચાલે છે પણ કોનો છે રાજાનો સેનાપતિ પાસે પાવર છે કોનો છે રાજાનો રાજા તો એને ગાદીએ બેઠો હોય પલંગમાં હુતો હોય એનું સૈન્ય લડતું હોય પણ કહેવાય એમ કે રાજા બાહોસ છે અને એ સો ટકાની વાત છે જો રાજા ન હોય તો એ સેનાપતિ પ્રધાનમંત્રી સૈનિક એ કંઈ લડે ખરા એ કંઈ પાર પાડે ખરા રાજા મજબૂત હોવો જોઈએ આજે ભારત દેશનું ચિત્ર બદલાતું જાય છે કેમ બદલાતું જાય છે શું બધા ઓફિસરો બદલાઈ ગયા ભારત દેશના બધા જેટલા પોલીસ ખાતામાં હતા જેટલા બીજા ખાતાઓમાં હતા બધા ઓફિસરો બદલાઈ ગયા ના ભારત દેશનો રાજા બદલ્યો રાજા બદલાય ટૂંકમાં સત્તાવાળી સરકાર બદલે એમ તો સત્તા બદલાઈ તરત એની અસર છે અસર છે એમ કે છે કે રાજા છે પોતે લડવા જતો નથી પણ રાજાનો રૂઆબ એવો હોય રાજાનો પ્રતાપ એવો હોય કે એના પ્રતાપે જ એનું સૈન્ય એટલું તાકાતવાળું હોય કે સામે લડી શકે એવી રીતે આ તો દ્રષ્ટાંત છે મોટપ જાવે दिन दिन मोटप अधिक बडा ते से मोटपन हो तेसे तु मोटपन हो और को उकर देवे सोई और को उकर देवे सोई બડાવે નારાયણ ઋષિ નીલકંઠ વર્ણની સ્તુતિ કરતાં કહે છે કે જેવી રીતે પેલા રાજા સૈનિકોને પ્રધાનોને એને લડવા મોકલે તો એની મોટપ ઘટતી નથી એવી રીતે રાજાની મોટપ ઘટતી નથી તેની મોટપ તો પ્રતિદિન વધતી જ રહે છે એ રીતે કદાચ બીજા કોઈ કામ કરે તેના તેનાથી તમારી મોટપ ઘટતી નથી નારાયણ ઋષિએ થોડી કોડ ભાષામાં વાત કરી છે સમજતા આવડે તો કે તમારા વતી અમે અવતારો બધે કામ કરીએ છીએ આ પૃથ્વી ઉપર અક્ષરધામાધિપતિ તો એક જ વાર આવે છે એક જ વાર કોઈ પણ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ એક જ વાર જાય છે બીજી વખત એ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ જતા નથી એક એક જ વાર દરેક બ્રહ્માંડની અંદર પાવન કરવા માટે એક વાર જાય બ્રહ્માંડના બ્રહ્મા વિષ્ણુને શિવ વિરાટ સ્વરૂપ જેમાંથી એ ત્રણ પ્રગટ થાય એ વિરાટ સ્વરૂપ ભગવાનની સ્તુતિ કરે છે પરબ્રહ્મની કે તમે જેવી રીતે આપણે કહીએ ને મારે ઘેર પધારો મારું ઘર પાવન કરો એમ બ્રહ્મા વિષ્ણુ શિવ વિરાટ નારાયણ એનું આ બ્રહ્માંડ છે એ ઘર છે એ પરબ્રહ્મને પ્રાર્થના કરે કે તમે મારા ઘેર પધારો મારું જેવું તેવું આ ઘર છે પણ એ પધારો પંચાળાના ચોથામાં આ વિસ્તારથી વાત કરેલી છે વાંચજો વચનામૃત ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક જ વખત આ બ્રહ્માંડમાં આવે છે દરેક બ્રહ્માંડમાં જાય છે પણ જ્યારે પ્રભુ બ્રહ્માંડની અંદર પધારે છે ત્યારે એક વખત આવ્યા પણ એક વખત મહારાજ જ્યારે આવ્યા એ પહેલાં તો ભગવાન અવતારોને મોકલે છે પૃથ્વી ઉપર અવતારો આવે છે મહારાજ જ્યારે મનુષ્ય આકારે નથી ત્યારે પણ અવતારો અત્યારે પણ આવે છે ભવિષ્યમાં પણ આવશે કારણ કે અનંત અવતારો છે ભગવાનના તો એ અવતારોને સામર્થ્ય ભગવાન આપીને મોકલે છે એ અવતારો ભગવાનની જેમ પૂજાય છે ભગવાનની જેમ કલ્યાણ કરે છે આત્યંતિક કલ્યાણ આપે છે તો એ અવતારોની મોટપ પુરુષોત્તમ નારાયણને લઈને છે અહીં આગળ એમ કે છે કે બીજા કોઈ કામ કરે એનાથી તમારી મોટપ ઘટી જતી નથી સીધું જ દ્રષ્ટાંત આપું કે આ લોયાધામ ન્યૂ જર્સીન લોયાધામ છે સ્થાપના મહારાજની ઈચ્છાથી પૂજ્યપાઠ ગુરુજીએ કરી અહીં આગળ ગુરુજી તો વર્ષમાં પાંચ દિવસ દસ દિવસ મહિનો બે મહિના વિચરણમાં આવતા હોય બાકી અહીં આગળ એનું સંચાલન એની બધી જ વ્યવસ્થાઓ શું ઉત્સવ કરવા કેવી રીતે કરવું એ બધું તો અહીં રહેતા સંતો કરતા હોય તો શું ગુરુજીની મોટપ કે ઘટી જાય નથી ના તમે હું જાણીએ છીએ અહીંયા આગળ આ સંતો રહે છે સંતો આવી પ્રવૃત્તિ કરે પણ આખું જગત તો એવું જાણે છે કે આ સ્વામી છે અને એમને આ સ્થાપ્યું છે મંદિર એમના થકી ચાલે છે ખ્યાલ આવે ને એવી રીતે કોઈ ભગવાન જે અવતારોને મોકલે છે ભગવાન બીજા કોઈ દ્વારા કામ કરાવે તો ભગવાનની મોટપ ઘટતી નથી પણ ભગવાનનો સ્વભાવ એવો છે મોટા એવા છે મોટા પુરુષો એવા હોય છે મોટા વ્યક્તિઓ એવા હોય છે કે બધાનો સહકાર લે બધાનો સહકાર લે જે આજે ભારત સરકારની અંદર અત્યારે જે પ્રથા ચાલી રહી છે બધાનો સહકાર લે ગામના નાના નાના વ્યક્તિનો સહકાર લે આ સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ બનાવવા માટે એક એક નાનામાં નાના ખેડૂતનો સહકાર લીધો છે નરેન્દ્રભાઈ તો કેટલું બધું લોડ ઉભેગું થયું કેટલું બધું સહકાર લે સરકાર પાસે શું પૈસા નથી છે પણ મોટો વ્યક્તિ જ્યારે એક નાનામાં નાનાનો સહાય લે છે એનો અર્થ એ નથી અસમર્થ છે એ તો સમર્થ છે પરંતુ ઓલાને ઉત્સાહ થાય એના દ્વારા પણ કંઈક કામ થાય એટલે ભગવાન કરતા હોય ભગવાન ઘણી વખત આવા ચરિત્રો કરે શ્રીજી મહારાજનો નિર્ગુંદાસ સ્વામીની વાતો જે અમદાવાદ દેશથી બહાર પડેલી છે એ વાતોની અંદર એક વાત આવે છે શ્રીજી મહારાજ ગઠપુરમાં એકસો ને સાત નંબરની આ વાત છે શ્રીજી મહારાજ ગઠપુરમાં અક્ષરોડીમાં વિરાજમાન હતા અને એ સમયે મૂળજીભાઈ ત્યાં મહારાજ પાસે આવીને બેઠા એમણે મહારાજને કહ્યું કે અક્ષરધામના અધિપતિ શ્રી પુરુષોત્તમ નારાયણ અવતારી તો અનેક કોટી બ્રહ્માંડના છે તેમાં પ્રતિ બ્રહ્માંડમાં એક એક વાર મહારાજે કહ્યું આ મૂળજીભાઈને કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એ અનંદકોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે તેમાંથી બ્રહ્માંડમાં એક એક વાર પધારે છે બીજા અનેક અવતાર પ્રતિ બ્રહ્માંડમાં થયા કરે છે તેને ભજીને તેના તેના ભક્ત તેમના તેમના ધામને પામે છે જે અવતારો આવે એ અવતારોને ભજી એના એના ધામને પામે છે અને જ્યારે પુરુષોત્તમ બ્રહ્માંડમાં પધારે ત્યારે તેમના આશ્રય કરીને તેમના ભક્ત જે તે અક્ષરધામને પામે છે પણ અવતારના ભક્ત નથી પામતા અક્ષરધામના અધિપતિ આવે ત્યારે અક્ષરધામને પામે તેને તો પોતાના ઈષ્ટદેવ જે ધામમાંથી આવ્યા હોય તે ધામમાં લઈ જાય બીજા અવતારના જે ભજે એને જે ધામમાંથી આવ્યા ત્યાં લઈ જાય મૂળજીભાઈએ પૂછ્યું આજ પુરુષોત્તમ ભગવાન કઈ રીતે બ્રહ્માંડમાં પધાર્યા છે એ કહો મહારાજની આરે જ વાત કરે છે અક્ષર બેઠા તમે કઈ રીતે આવ્યા છો સીધો અર્થ એવો થાય ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા અક્ષર મુક્તોથી વિરાજમાન થયેલા પુરુષોત્તમ ભગવાન તે તે મુક્ત પ્રત્યે બોલ્યા કે ઘણા કાળથી આ બ્રહ્માંડ સર્જાયું છે કયું બ્રહ્માંડ આ ફૂટલું બ્રહ્માંડ પણ એમાંથી કોઈ જીવ મુક્ત થઈને અક્ષરધામમાં કેમ આવતો નથી આવો મહારાજે પ્રશ્ન પૂછ્યો ત્યારે મુક્તો બોલ્યા મહારાજ જ્યારે તમે બ્રહ્માંડમાં પધારો છો ત્યારે તમારા આશ્રયે રહેલા જીવ મુક્ત થઈને અહીં આવે પણ બીજા અવતારને ભજીને અહીં ના આવાય તમારે જ જવું પડે રામને ભજે વૈકુંઠમાં જાય ને કૃષ્ણને ભજે ગોલોકમાં જાય લક્ષ્મીનારાયણને ભજે તો વૈકુંઠમાં જાય નરનારાયણને ભજે તો બદ્રિકાશ્રમમાં જાય વાસુદેવનારાયણને ભજે તો શ્વેતદીપમાં જાય ન્યાય છે તો તમારે જ આવવું પડે બીજા ઉતારને ભજીને અત્રે ન અવાય ભગવાન બોલ્યા અમે જઈએ ત્યારે તમારે પણ આવવું પડશે અહીં આવ્યું ને સહાય માગે અક્ષરધામના મુક્તો પાસે પણ મહારાજે સહાય માગી તમારે આવવું પડશે ત્યારે મુક્તોએ કહ્યું મારા તમે પધારશો પછી અમારી શી જરૂર છે મહારાજ બોલ્યા ના તમારી જરૂર એટલે પડે કે પૃથ્વી પરના જીવોને માયાનો પાસ લાગેલો છે એટલે એ લોકો કોઈ એકાંતિક ધર્મ પાડવા માટે તૈયાર નહીં થાય પણ તમે જો સાથે આવશો તો તમે પૃથ્વી પર આવીને એકાંતિક ધર્મ પાળશો એટલે તમારું જોઈને ત્યાં માયામાં ફસાયેલા જીવો છે એ એકાંતિક ધર્મ પાડશે જેવી રીતે એક નાનો છોકરો ગુફામાં ખોવાઈ ગયો ગુફામાં ભરાઈ ગયો પછી બહાર નીકળે જ નહીં મળે જ નહીં તો શું કર્યું ગામના લોકોએ થોડા છોકરા ભેગા કરીને ગુફાના ત્યાં આગળ જે ગુ જવાનો રસ્તો હતો ને ત્યાં ગામના છોકરાઓને ભેગા કરીને રમાડવા મૂક્યા તો એનો અવાજ સાંભળ્યો પેલો છોકરો નીકળીને બહાર આવ્યો એમ મહારાજ કે આ માયામાં ફસાયેલા જીવો છે ને એ મારાથી એકલાથી નહીં નીકળે પણ તમે આવશો તો તમે બૂમો પાડશો ને અક્ષરધામની ધામમાં આલો ધામમાં આલો ધામમાં આલો ધરમ પાળો ભક્તિ કરો વૈરાગ રાખો થોડું ધ્યાન રાખજો આવી બૂમો પાડ્યા કરશો ને તો માયાની ગુફામથી બહાર નીકળી જશે ને પછી આપણે ઉપાડ લઈશું એટલે તમારે આવવું પડશે આવી સહાય મહારાજે અક્ષરધામના મુક્તો પાસે માગી છે એટલે ભગવાન અસમર્થ થઈ ગયા ના એ તો સમર્થ છે ભગવાન બધું જ કરી શકે છે એને કોઈની જરૂર નથી એક મહારાજ જ એવું પાત્ર છે જે અનઅપેક્ષિત છે જેને કોઈની અપેક્ષા નથી એક એક જ એવા છે એનાથી બધા છે બધાથી એ નથી એવા એક છે છતાંય પણ એની મોટપ તો જો આપ જે કરો નારાયણ ઋષિ કે છે આપ જે કરો તે ધર્મ છે આપનાથી અધિક કોઈનું કર્મ નથી આપ જે જે સંકલ્પ કરો તે પ્રમાણે સૌને કરવું પડે છે નારાયણ ઋષિ કે તમે સંકલ્પ કરો એમ બધાને કરવું પડે અમારે કરવું પડે દેવતાઓ નહીં કરવું પડે ને ઈશ્વરો નહીં કરવું પડે તમારા સંકલ્પથી બધું કરે અને બીજું તબતા કે મો ટપક છુર હેવે તાબીન મહા દુઃખ તેહી લેવે કહા કાલી કહા ધર્મ કે હા તુમ સે થર થર દ્રુજત એ હા તુમ સે થર થર દ્રુજત એ હા આપના સંકલ્પને મરજી પ્રમાણે જે કાર્ય કરે તેની જ કંઈક મોટપ રહે જે મહારાજના સંકલ્પમાં ને મહારાજની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે એની મોટપ રે હોય તો રે અને ના હોય તો વધે પણ મહારાજના મરજી બહાર ગયો એટલે એની મોટપ ગમે એવી હોય લાખનો હોય તો રાખનો થઈ જાય એટલે જ મહારાજની મરજી શું છે એને જાણ્યા કરવી આ તો આપણને એમ થાય મહારાજની મરજી આપણને કેમ ખબર પડે કેવી રીતે ખબર પડે તો તમારા પરિવારની અંદર પણ તમને ઓળખતા આવડતું હોય ને તમે દસ વ્યક્તિ પરિવારમાં રહેતા હો એમાંથી તમારે પરિવારના કોઈ વ્યક્તિની મરજી જાણવી હોય ને તો તમે શું ઉપાય કરો કે એને પરિવારમાં સૌથી વધારે હેત કોની સાથે છે તો એની મરજી ન્યા ખબર પડે ઘણી વખત દીકરી હોય અને મા આ રેહિત હોય દીકરાને બાપ આ રેયત હોય તો તમારી દીકરીની મરજી અત્યારે શું હશે ચોવીસ વર્ષ થયા ને પચીસ વર્ષ થયા ને અઠ્યાવીસ વર્ષ થયા તો એ લગ્નની ના પાડે છે આ દીકરો ત્રીસ વર્ષનો થયો તો એ લગ્નની ના પાડે છે શું કારણ હશે હવે ગોતવું હોય તમારે તો એને જ્યાં હેત હોય ને ત્યાં તમે પૂછો ને તો એના હૃદયની વાત સાચી બહાર આવે કે આમ છે એની જે મરજી હોય એ જણાય હેત હોય જેની સાથે હેત હોય જેની સાથે હૃદયનો તાર હોય એની મરજીને જાણી શકે પુરુષોત્તમ નારાયણની મરજીને કોણ જાણી શકે ભગવાનના મોટા પુરુષો એટલે ભગવાનના મોટા પુરુષો જે આજ્ઞા કરે એમ આપણે વર્તીએ એટલે ઓટોમેટિક ભગવાનની મરજીમાં વર્ત્યા બરાબર થઈ જાય અને જે મોટાની આજ્ઞાને વિશે વર્તે છે તો એ ભગવાનની મરજીમાં વર્તે છે એટલે ભગવાનની મરજીમાં વર્તે છે એટલે એવો જીવાત્માની મોટપ દિવસે દિવસે વધે છે જે ભગવાનની મરજીમાં વર્તે છે તમારા સંકલ્પને મરજી પ્રમાણે જે કાર્ય કરે તેની જ કંઈક મોટપ રહે છે આપના સંકલ્પ પ્રમાણે જે ન વર્તે તે મહાદુઃખ એને ભોગવવું પડે છે મહાદુઃખ ભોગવવું પડે બિચારો કળિયુગ ક્યાં અને અધર્મ વળી કોણ આપના ભયથી તો બધા થર ધ્રુજતા રહે છે કળિયુગ તો ભગવાન સ્વામિનારાયણની બીકથી થર થર ધ્રુજે છે પણ આ આ ખબર કોને પડે અનુભવ કોને થાય જે મહારાજને પોતાની ભેગા રાખે ને એને થાય મહારાજને રોજ એટલી પ્રાર્થના કરવી કે હે મહારાજ તમે મારી ભેગા રહેજો ભગવાન જો ભેગા હોય તો કળિયુગની તાકાત નથી કે આપણો વાળ વાંકો કરી શકે અને ભગવાન ભેગા તો જ રહે કે મોટા સાધુ આપણી ભેગા હોય મોટા સાધુ ભેગા તો જ રહે કે આપણું એની સાથે નિષ્કપટ જીવન હોય આપણનેમાં નિર્દોષ ભાવ હોય આપણનેમાં સર્વજ્ઞપણાની બુદ્ધિ હોય તો મોટા પુરુષ આપણી ભેગા રહે મોટા પુરુષ આપણી ભેગા રહે ભગવાન આપણી ભેગા રહે ભગવાન આપણી ભેગા કડિયું ગમે એટલો ભયાનક વ્યાપેલો હોય એની તાકાત નથી આપણો વાળવાંકો કરી શકે શ્રીજી મહારાજે એટલી જોરદાર બોર્ડરો બનાવેલી છે એટલી જોરદાર ધર્મ નિયમનું જે માળખું મહારાજે બનાવ્યું છે ને ગજબનું છે કોઈ ફિલોસોફી ધર્મ નિયમ ઉપર કરે ને કોઈ ખાલી વિચાર અને ચિંતક કોઈ ચિંતન કરે ને તો એને આશ્ચર્યમાં પડી જાય એવા ધર્મ નિયમો બનાવે અમેરિકામાં રાખે તમને સાધુ ત્યાગી જંગલમાં શોભતા વ્યક્તિઓને મારા જ વસ્તીની વચ્ચે એમાં આવા દેશોમાં રાખે પણ નિયમ એવા બનાવ્યા છે ને હા તમે ગાફલ બનો ઢીલા પડો ભગવાનને ભેગા ના રાખો તો કળિયુગ તમારું ચૂરણ કરી નાખે જ્યુસ કરી નાખે તો જો તમે ભેગા રાખો તો તમે હરિભક્તો આજે એવા દેશમાં છો આ અમે સંતો આવા દેશમાં છીએ છતાંય પણ કળિયુગ આપણો વાળ વાંકો ન કરી શકે જો ભગવાનને ભેગા રાખીએ તો કળિયુગ તો ધ્રુજે પણ કળિયુગ આપણી ઉપર સવાર થઈ જાય છે તો સમજવું કે હું ભગવાનને ભૂલું છું ભગવાનની મરજીથી બહાર વર્તું છું એટલે જ કળિયુગ મારી ઉપર સવાર થાય છે નહીં તો થાય નહીં કારણ કે મહારાજે જગ્યા આપી છે મહારાજ જ્યારે બદ્રીનાથ ગયા ને બદ્રીનાથ ત્યારે મૃતમાં કથા છે મહારાજ હમણાં બદ્રીનાથથી બદ્રિકાશ્રમ આવે બદ્રીનાથમાં જ્યારે મહારાજ હતા ને એ કથા છે કે ના ચારે યુગ આવ્યા છે વારાફરતી સતયુગ આવ્યો છે પહેલાં એ રોતો હતો મહારાજ કે કેમ રડે છે ભાઈ અરે કે આ કળિયુગમાં કોઈ તપ કરતું નથી મારા મારા સમયે તો બધા તપ કરતા હતા ને અત્યારે મારો તો હાવ ટાઈમ જતો રહ્યો છે અને હું તો હાઉ દુબળો થઈ ગયો છું મહારાજ કે ચિંતા ના કર હું એવા સાધુઓ લાવીશ જે તપ કરતા હશે તપસ્વી સાધુઓ લાવીશ આવું મહારાજે કીધું પૂજ્યપાદ ગુરુજી જોવો બાર બાર સોળ સોળ મહિના ધારના પારના ખાવાની ખોટ છે શું સંસ્થાઓમાં ખોટું પડે ખોટ છે શું એવી સેવા કરવાવાળા શિષ્યો નથી ખવડાવવાવાળા નથી ના એવા હરિભક્તોની ખોટ છે ના મળે છે ને ત્યાગ કરવો ના મળે તો પ્રારંભ ને વસ થઈને તો બધા છોડે પણ મળે છે ને ત્યાગ કરો સોળ સોળ મહિના ધારણા પારના પહેલા તો આજથી જ જ્યારે ગુરુજીની યુવા અવસ્થા હતી ને ત્યારે તો ધારણા પારના ખાલી ગુરુજી એક મુઠ્ઠી સિંગદાના ઉપર કરતા પારના દિવસ એક મુઠ્ઠી સિંગાણા જમી લેવાના બાકી કાંઈ નહીં કેળું એક કેળું ને એક દૂધ ઉપર ધારણા પારના કરે મહિનાઓ સુધી મોટા પુરુષો આપણને લાગે ક્યાં મોટી ગાદીઓએ બેસે છે પણ એને પૂછવું પડે કે તમે ક્યારે આટલાના આદર્શ થાવ છો ક્યારે તમે આટલાને આટલાની રૂપ બન્યા છો ક્યારે બન્યા છો મહારાજ એવા સાધુઓ મહારાજ કે હું લાવીશ પછી ત્રેતાયુગ આવ્યો કે મારા 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 સમયે તો યજ્ઞો બહુ થતા અત્યારે યજ્ઞો બંધ થઈ ગયા છે મહારાજ કે હું બહુ મોટા મોટા હરિયાગ કરીશ કે મહારાજે યાજ્ઞ યજ્ઞો કર્યા તો એ ત્રેતાયુગને પ્રવર્તાવ્યો ત્યાર પછી એક વૈશ્યના રૂપમાં આવ્યો એક વ્યક્તિ એ રોવા લાગ્યો ભાઈ શું છે તમારે દ્વાપર છું હું દ્વાપર છું મારા યુગમાં ભક્તિ બહુ થતી અત્યારે ભક્તિ લુપ્ત થઈ ગઈ છે મહારાજ કે હું ભક્તિ પ્રવર્તાઈશ અને છેલ્લે એક ભીલ જેવો વ્યક્તિ આવ્યો અને એ રોવા લાગ્યો કે મારી દશા છે પ્રભુ મારી કોઈ જગ્યાએ કિંમત નથી અને ત્યારે મહારાજે એને પૂછ્યું કે ભાઈ તું કોણ છે આગળ હમણાં ત્રણ આવીને ગયા તું છે કોણ ત્યારે એ કે છે હું કડીકાળ કાળ છું હું કળિયુગ છું અને મને એ ચિંતા થઈ એને જે કીધું છે મહારાજને શબ્દો લખ્યા છે બીજા કીધા મને પૂરા લખે ન દીધા બીજા યુગોને તમે કેટલા બધા વર્ષ આપ્યા સતયુગને સત્તર લાખ ઉપર વર્ષ આપ્યા બરાબર પછી તમે તમે ત્રેતાને આ ત્રેતાને તમે એનાથી વધારે વર્ષો આપ્યા દસ બાર લાખ ઉપર વર્ષો આપ્યા પછી તમે દ્વાપરને આઠ લાખ ઉપર વર્ષો આપ્યા અને મને તો ચાર લાખને બત્રીસ હજાર જ વર્ષ આપ્યા છે ચાર લાખ મને પૂરા પાંચ લાખ વરસય નથી આપ્યા અને એમાં પાછા તમે એવું કહો છો કે હું પૃથ્વી ઉપર સત્યુક પ્રવર્તાવીશ ત્રેતા પ્રવર્તાવીશ દ્વાપર પ્રવર્તાવીશ તો મારે જવું ક્યાં કડિયુગ કે છે મને પૂરા વર્ષો દીધા નથી એમાં તમે પાછા પહેલાં આગળવાળા એ બધાનો ભાગ મારામાં પડાવો છો તો મારી દશા શું થાય એટલે હું રહું છું ત્યારે મહારાજે કહ્યું કે હાંભળ જે જગ્યાએ મારી આજ્ઞા ના પાડે મારી મરજી પ્રમાણે જે લોકો ના રહે ત્યાં તને છૂટ ભલે મારો ચાંદલો કરીને ફરતો હોય ભલે મારું ભગવું કપડું પહેરીને ફરતો હોય ભલે કંઠ્યો ગળામાં હોય પણ મારી મરજી પ્રમાણે ના રહેતા હોય અને મારી આજ્ઞા પ્રમાણે ના રહેતા હોય ત્યાં તને છૂટ તારે વાસ કરવો એટલે મહારાજે કળિયુગને આટલી છૂટ આપેલી છે કળિયુગ થરથર ધ્રુજે છે પણ કોનાથી ધ્રુજે છે જે ભગવાનની આજ્ઞામાં વર્તે છે એનાથી ધ્રુજે છે માટે ભગવાનને ભેગા રાખવા અધર્મ વળી કોણ તમારા ભયથી તો બધા થરથર ધ્રુજતા રહે છે આપની આગળ તો તેઓ અતિશય કંગાળ છે આપણે દેખીને તો તેઓ રડવા લાગે છે બીજાની આગળ ભલે તેનું સામર્થ્ય ચાલતું હોય પણ આપણી આગળ તો તેનું કાંઈ ચાલતું નથી આવું નારાયણ ઋષિ મહારાજની સ્તુતિ કરે છે પછી મહારાજને જે નારાયણ ઋષિને મહારાજે એવું કીધું ને કે હું તપ કરું છું આ ફરવા નીકળ્યો છું તીર્થયાત્રા કરવા નીકળ્યો છું એટલા માટે કે કાંઈક મને તપનું ફળ મળે ત્યારે નારાયણ ઋષિ મહારાજને કહે છે તપતિ રથ જગ જગન અનંતા અનન્તા ફલ સો કહા દેવંતા તુમ સબ હો ફલ કે દાતા તુમ સબ હો ફલ કે દાતા સો આજ પ્રગટ ભય સાક્ષાતા सोवाज प्रगट भ साक्षात्ता तु कृपात ब्रह्माण्डा प्रफुल्लित हो ईहे प्रचण्ड ताकुमको मोट पलेसा ताके न तुमको મોટ પલે સાબવેષા બરની રૂપ દરે નારાયણ ઋષિ વર્ણીને કહે છે હે પ્રભુ તપસ્યા કરવી તીર્થયાત્રા કરવી યોગ સાધવો યજ્ઞ કરવો એ બધા અનંત સાધન આપને શું ફળ દેવાના તમને હું ફળ દેવાના તમે તો બધાના કર્મફળ પ્રદાતા છો એનું ફળ તમને શું તેવા આપ તો આજ સાક્ષાત પ્રગટ થયા છો આપની કૃપાને આધારે તો આનંદ બ્રહ્માંડો અતિશય પ્રફુલ્લિત થઈ રહ્યા છે છતાં તેનું આપને લેશ માત્ર પણ મહત્વ નથી આપે તો અત્યારે સર્વોત્તમ વરની વેશ ધારણ કર્યો છે અરે હે નાથ બીજામાં રહેલી મોટાઈ આપને કાંઈ આગળ વધારતી નથી નારાયણ ઋષિ કહે છે બીજાની મોટાઈથી તમારી મોટાઈ નથી પણ આપમાં રહેલી મોટાઈ સૌને નિભાવે છે કેવી મોટી વાત કરે છે બીજાથી તમે મોટા નથી તમારાથી બધા મોટા છે બીજા બધા મોટા છે તમારાથી મોટા છે નિસ્કુળન સ્વામી લખે છે જો કેવી સરસ પંક્તિ લખે છે આવા થોડા શબ્દો સાંભળ્યા હોય તો ક્યારેક યાદ રહે એવા મળ્યા છે મહારાજ જે કોઈ સર્વે છે રે સમજાય છે ને ગુજરાતી વડી એ અધિરાજ દેને આધારે સૌ ધામ છે રે ધામ ધામના જે રહેનાર હજુર રે છે જોડી હાથ ને રે સમજાય છે ગુજરાતી જે રહેનાર હજુર રહે છે જોડી કરી સુ ઉચ્ચાર શીશ નમાવે છે નાથ ને રે બોલો ધામ ધામ ના રેવા વાળા આરત ઉચ્ચારે ભગવાનને શિષ નમાવે છે આવું નિષ્કુળાન સ્વામી ચોસઠ પદી માં લખે છે શિવ બ્રહ્મા ને સુરેશ દેવ અદેવ રહે છે ડર તારે જેની આજ્ઞામાં અહોની શશિ સૂરજ રહે છે ફરતા રે કંપે કાળ માયા મન માય અતિ ગનુ અંતરમાં રે કહે તું પણ ડર ને તેના ડર મારે નિકૂળ સ્વામી આમથામાં ઉપદેશ એવો દીધો છે કે આવડા મોટા ભગવાન સ્વામિનારાયણ આગળ હાથ જોડે છે દેવતાઓ પણ એનાથી થર થર ધ્રુજે છે તો તુંય કંઈક થોડું ડર તો ખરો ભાઈ ભગવાન સ્વામિનારાયણની છડે ચોક છેતરપિંડી કરવા નીકળી પડે છે પણ એક એક વાતના લેખા લેશે ત્યારે મહારાજ જો આપણને દંડો કાળ કર્મ કે માયા કોઈ મારવા નહીં આવે આપણને જેટલા મારવાના છે ને ઘણી વખત એ મહારાજ જ મારવાના લાકડી છે ને એ લઈને જ મહારાજ મારવાના હસતા હસતા મારશે સમજે ને હસતા હસતા રડશે ખરાબ પછી એને દુઃખે બહુ થશે મારશે તો પણ એક વખત આપણને ચોખ્ખા કરવા માટે જરૂર પડશે ને તો દંડો પણ ચલાવશે કારણ કે આપણે મહારાજને કીધું છે મહારાજ તમે મને ચોખ્ખો કરજો અમારી ભૂલ હોય તો પ્રભુ ચોખ્ખા કરીને ધામમાં લેજો એટલે પછી મહારાજને કંઈક તો દંડો ચલાવવો પડશે આપણે જો હરખા ના જ રહીએ તો જો હરખા રહીએ તો મહારાજને કંઈ દંડો ચલાવો એવો ભગવાનને કાંઈ શોખ નથી પણ ભગવાન એવા છે માં કેવી હોય છોકરાને કંઈક જોતું હોય હવે એને જોતું હોય પણ એને કાંઈ નુકસાન કરે હોય તો મા શું કરે એને વઢે જરૂર પડે વેલ નહીં મારે પછી રોવે ખરી કે તું એવો છે જીદ કરે છે સાંભળતો નથી એમ કરીને રોવે ખરી મારે ખરી રોવે ખરી વઢે ખરી રોવે ખરી ખાવાનું ન આપે અને તોય પાછી રડતી એ જ ડીશ લઈને જાય એનું નામમાં શ્રીજી મહારાજ મા જેવા જ છે ચિંતા નહીં કરવાની પણ એને વેલન ના મારવું પડે એને રડતા હોય રડાવા ના પડે એટલું આપણે જો ધ્યાન રાખીએ તો મહારાજ રાજી થાય મહારાજ આગળ તો ધામધામના બધા ઊભારે છે હાથ જોડીને તમારામાં રહેલી મોટાઈ એ બીજામાં રહેલી મોટાઈ એ તમને આગળ નથી વધારતી આપમાં રહેલી મોટાઈ સૌને નિભાવે છે આધારરૂપ છે અમે આપને આ રીતના મહાન સમજીએ છીએ સરસ ચોપાઈ છે कोई की मोटपन तुमको बढ़ावे तुम्हारी मोटप को निभावे ऐसे हम जानत है तुमको ऐसे हम जानत है तुमको राजी करण तुम आए हो हमको राजी करण तुम आए हो हमको અમે તો તમારાથી નભીએ છીએ તમે અમારાથી નથી આટલું નારાયણ ઋષિએ ચોખ્ખું કહી દીધું આ બધું કહેવા પાછળનું કારણ એક જ છે કે નારાયણ ઋષિને મહારાજે જે એવું કીધું કે હું તમારી મદદ લેવા આવ્યો છું એટલે મહારાજે નારાયણ નારાયણ ઋષિએ મહારાજને એમ કીધું કે અમારા મદદની તમને કશી જરૂર નથી પણ તમે જે કહો છો ને એ તો તમારી મોટાઈ છે અમારાથી તમે નથી તમારાથી અમે છીએ આ જ્ઞાન રહેવું ને બહુ અઘરું છે મોટપ પામ્યા પછી આ જ્ઞાન રહેવું બહુ અઘરું છે કાંઈક પાંચ સદ્ગુણ આપણે મહારાજ અને મોટાની કૃપાથી મેળવ્યા પછી આ પારકા ઘરેના છે એમ સ્મૃતિ રેવી બહુ અઘરી છે બહુ અઘરી છે તરત જ ત્યાં દ્રષ્ટિ પહોંચી જાય કે જ્યારે આ મહારાજને જ્યારે આવા મોટા પુરુષ નહોતા મળ્યા ત્યારે મારી અંદર શું સમજણ હતી મારી અંદર શું આ સત્સંગની સત્સંગની કોઈ ધર્મ નિયમ પાળવાની તાકાત હતી એવો વિચાર જો કરે તો એની અંદર ગમે એટલી મોટપ આવે તો વાંધો ન આવે પણ એવો વિચાર ના કરે તો એને લાગે કે મારું છે અને પછી અહંકાર આવે પછી એને ઘણા બધા પ્રકારના રોગ થાય પણ નારાયણ ઋષિ આપણને શીખવાડે છે મારીને તમારી તો કોઈ પૂજા કરતું નથી મારાને તમારા તો કોઈ મંદિરમાં આપણા સિંહાસનમાં કંઈ સ્થાપના કરે આપણી અંદર છે એવી મોટપ કોઈ આ નારાયણ ઋષિ તો નર નારાયણ દેવ બદ્રીપતિ બદ્રીનાથની અંદર એનું મંદિર છે મહારાજે આપણા મંદિરોમાં સ્થાપના કરી મહારાજ પણ એ રૂપોએ બેઠા નરરાયણ દેવનો કેટલો મહિમા મહારાજે ખુલ્લા મુખે ગાયેલો છે આટલો મહિમા ગાયેલા નારાયણ ઋષિ અને તમામ વેદો ઉપનિષદો બધાઈની અંદર નારાયણ ભગવાનનું વર્ણન છે નારદજી જેવા પરમ ભક્ત બ્રહ્માંડની અંદર સૌથી પહેલાં સંત નારદજી છે સંત સભાના પ્રમુખ કહેવાય પૃથ્વી પર સંત મિશન છે ને એના પ્રમુખ નારદજી છે તો નારદજી જેવા સંત જેનું અખંડ ભજન કરે નારાયણ નારાયણ તમામ શાસ્ત્રોએ નારાયણનો મહિમા ગાય એ નારાયણ ઋષિને આટલી મોટપ મળ્યા પછી એ એવું અનુસંધાન રાખે છે કે આ મોટપ તો અક્ષર ધામાધિપતિ ભગવાન શ્રી હરિની આપેલી છે એ મને તમને સમજાવે છે કે આપણે કીડી જેવા જીવ કાંઈ મોટો આપણી અંદર ના હોય પાંચ જણ આપણને હરખા ઓળખતા ના હોય અને કોઈક ભગવાનના ભક્તો કોક ભગવાનના સંતો ભક્તો એવા મોટી નજરવાળા મહિમાવાળા આમ બે હાથ જોડ દે અને આપણને લાગી જાય કે હોવ તો હોવ હે પેલા બળે મિયા પહેલાં પેલા મિયાજી હતા ને શેખ મિયા હોવ તો હોવ અને એવું જો થઈ જાય તો પ્રોબ્લેમ થઈ જાય માટે ભગવાનના ભક્તો મને તમને નારાયણ ઋષિ બહુ મોટી વાત સમજાવે છે કે ભગવાનની જેમ આપણે પૂજાતા થઈ ગયા હોઈએ માની લો મહારાજની ઉપાસનાએ કરીને તો બહુ મોટપ મળે છે મહારાજની આજ્ઞા પાળવે કરીને તો બહુ મોટપ મળે છે મળી ગઈ ચાલો મળી ગઈ ભગવાનની જેમ પૂજાતા થઈ ગયા આપણે અનંતકોટી બ્રહ્માંડના ઈશ્વરો આપણી પૂજા કરતા થઈ ગયા કારણ કે મધ્યનું બાવીસ હું વચના મહારાજ કે ભગવાનના સાધુ તો ભગવાનની રાણી છે અને જ્યારે ભગવાનના ધામને વિશે જાય છે ત્યારે ભગવાનને માટે જેમ જેમ પેલા મોટા ઈશ્વરો ભેટો લાવે છે ને એમ એવા જે ભગવાનના મુક્તો છે એના માટે પણ ભેટ લાવશે આપણે અક્ષરધામમાં જાશું ને ત્યારે આપણી માટે જેમ મહારાજની માટે ભેટ લઈને આવશે બ્રહ્મા વિષ્ણુ શિવ આદિ બધા ઈશ્વરો તે આપણી માટે લઈને આવશે કારણ નવા મુક્ત આવ્યા છે લાવો થોડી લેતા જઈએ ભેટ બોલો પૂજા કરશે ભેટ લાવશે પણ ત્યારે આપણને જો એમ થઈ ગયું કે હોવ તો હોવ તો પ્રોબ્લેમ જે કાંઈ છે મહારાજનું છે જે કાંઈ પૂજાય છે જે કાંઈ સારું દેખાય છે જે કાંઈ આપણી અંદર દિવ્યતા ઐશ્વર્ય પ્રતાપ શક્તિ જે કાંઈ સારાપણું દેખાય છે બધું જ મહારાજનું છે આટલું જો રે એ નારાયણ ઋષિ થકી શીખવાનું છે નારાયણ ઋષિ આવડા મોટા ભગવાન તરીકે પૂજાવાવાળા એ ભગવાન શ્રીહરિની આટલી મોટપ સમજે છે બીજું એ સમજવાનું છે કે જે નારાયણ ઋષિ આ બ્રહ્માંડની અંદર ભગવાન તરીકે પૂજાય છે એ નારાયણ ઋષિ મારાને તમારા ઈષ્ટદેવને આવડા મોટા કહે આપણી છાતી ફાટી જાય એવી વાત છે હજી બે ના થાય કે નારાયણ ઋષિ મહારાજને આવડા મોટા કહે છે તો આપણને એમ થાય એ મહારાજને આપણે ડાયરેક્ટ ભજીએ છીએ કેવી મોટી વાત કહેવાય જેને આખી દુનિયા ભગવાન કે જેને આખું બ્રહ્માંડ ભગવાન કે જેને આ બ્રહ્માંડના ઈશ્વરો દેવતાઓ બધા ભગવાન તરીકે પૂજે એ ભગવાન ભગવાન સ્વામિનારાયણને એમ કે તમારા થકી અમે છીએ અમારાથી તમે નથી અને એ સ્વામિનારાયણનો ભગત સાંભળે એ સ્વામિનારાયણનો ભગત કે સંત વાંચે ને સાંભળે એને કેફ ના ચડે ને પાવર ના ચડે મારા આવડા મોટા એ નપુસક છે એટલે ના ચડે નપુસક હોય ને એનાથી કોઈ બી છોકરાનો જન્મ ના થાય મહારાજે વચનાવદમાં કીધું આ દ્રષ્ટાંત એમ નપુઝ હોય કાયર હોય માયકાંગલો હોય એને ક્યાંથી હુરાતન ચડે તમે ગમે એટલા રણસિંગા વગાડો ને ગમે એવો તમે રાગ ગાવ પણ કાયર છે બીક લાગે છે એક ખાલી ટીકડી ફૂટે તોય ભાગી જતો હોય તો ને આમ તોપ ગોળા ફૂટે ત્યાં ક્યાં રહે પણ જેને મહારાજની અંદર હેત હોય મહારાજની મોટપ સમજ્યો હોય આ વાતો આપણને મહારાજ સમજાવવા માટે છે અત્યારે તો આપ અમને રાજી કરવા માટે પધાર્યા છો નારાયણ ઋષિ કે છે આ રીતે આપણી મોટો પપાર છે આપ સમર્થ હોવા છતાં પોતાનું ધાર્યું કરતા નથી જોવો તો ખરા એક એક ગુણ સમર્થ છે પોતાનું ધાર્યું નથી કરતા આપણે અસમર્થ છીએ અને બધું આપણું ધાર્યું કરીએ કેવી દશા છે ઊંધી મહારાજ સમર્થ છે પણ પોતાનું ધાર્યું કાંઈ નહીં ચાલો આપણે આરતી ક્યારેક એમ કરીએ કે મહારાજ અમે આરતી આજે આઠ વાગે કરશું આર્ગ્યુમેન્ટ ખરો ભગવાનનો કોઈ કોઈ ખરો ભગવાનના ભક્તોને બહુ તાન ચડી જાય તો ક્યારેક રાત્રે અગિયાર વાગ્યા સુધી બેઠા હોય શનિવાર થાય તો બરાબર ને મહારાજનું કોઈ આર્ગ્યુમેન્ટ ખરો કે રોજ તો નવ વાગે પહોંચવાનું મારે હાડા નવે ના તમે અગિયાર વાગે સુધી કેમ બેઠા નીકળો બારા મારે તો રોજની ટેવ પ્રમાણે ઊંઘી જવું પડે ટાઈમે પાંચ પાંચ દંડા મારે તો પણ છે પોતાનું ધાર્યું કાંઈ ખરું મહારાજને વાઘા મારે આજ પીડા પહેરવા લીલા જ પહેરવા લાલ પહેરવા જ કાંઈ ખરું પૂજારી જે ગયા એને ફેટો લાગે ફેટો બાંધે એને પાક પહેરવ પાક પહેરાવે હા એમના હૃદયમાં મહારાજ જેમ કેમ કરતા હોય પણ મહારાજનો કોઈ આર્ગ્યુમેન્ટ ખરો તમે હાર પહેરાવ્યો ના પહેરાવ્યો બુટ્યું પહેરાવ્યું ના પહેરવું કઈ વાંધો નહીં સમર્થ હોવા છતાં પણ બીજાની ઈચ્છામાં ભળી જાય છે અને આપણે અસમર્થ હોવા છતાં પણ ખોટું જોર લગાવતા હોઈએ આપણાથી કાંઈ થાય એવું નથી આપણે કોઈ કોઈની ઈચ્છામાં વર્તી જ નથી શકતા અસમર્થ હોવા છતાં સમર્થનું સૌથી મોટું નિશાની જે છે કે બધાની ઈચ્છામાં વર્તી શકે એટલે બધાનો રાજીપો લઈ શકે મોટા પુરુષ હો એની ઉપર આપણે બધા રાજી હોઈએ આમ તો આપણે એનો રાજીપો લેતા હોઈએ પણ આમ હૃદયથી આમ વિચારો ને તો આપણે બધાને મોટા પુરુષ ગમે બધાને ગમે ગમે એનો અર્થ શું થયો રાજીપો તો રાજીપો કેમ થયો કારણ કે એ એનું ધાર્યું કરતા નથી આપણું ધાર્યું કરે આપણે કે ચાલો ગુરુજી એવા મોટા પુરુષે ચાલો ને હાલો રાતે બાર વાગ્યા જ ભલે ને બાર વાગ્યા ચાલો જમી લો ને જમી લીધું હાલો આ નથી કઈ વાંધો નહીં ચાલશે આની વ્યવસ્થા નથી કઈ વાંધો નહીં એટલે બધા રાજી સમર્થ હોવા છતાં પણ બીજાની ઈચ્છામાં વર્તે આપણે અસમર્થ હોવા છતાં પણ પોતાની ઈચ્છામાં વર્તીએ આ વાત પણ નારાયણ ઋષિ મહારાજને કહે છે કે તમે સમર્થ છો પણ પોતાનું ધાર્યું કાંઈ કરતા નથી આ રીતે બંને દિવ્ય સ્વરૂપો વિનોદ કરતા હતા આ તો મુક્તાનંદ સ્વામીનો કેમેરો આપણને બદ્રિકા આશ્રમમાં નારાયણ ભગવાનને સ્વામિનારાયણ ભગવાનનો સંવાદ એ આપણને વિડીયો દ્વારા બતાવે છે આપણને સંભળાવે છે સ્વામી બંને દિવ્ય સ્વરૂપો છે એક અવતારી છે એક અવતાર છે અવતારી ને અવતાર બેનું મિલન છે આ રહસ્ય તો બ્રહ્માદી દેવોને માટે પણ અકળ છે એનો ભેદ જાણી શકાય એવો નથી બ્રહ્માય જાણી ના શકે આ રહસ્યને શ્રીહરી બદ્રિકા આશ્રમમાં પધાર્યા એમ જાણીને અન્ય ખંડોના દેવતાઓ પણ શ્રીયરીના દર્શન કરવા માટે ત્યાં આવવા લાગ્યા એ દેવતાઓ ઘન એ દેવતાઓએ ઘણી પ્રાર્થના કરી બહુ પ્રેમથી પૂજા કરી અપાર ફૂલોના હાર લાવીને ઘણા હેતથી શ્રીહરીને પહેરાવ્યા શ્રી નરનારાયણ દેવની સાથે તે બદ્રીવનમાં ઘનશ્યામ શ્રીએ ત્રણ માસ પર્યંત ભોજનમાં અનાજ લીધું નહીં બદ્રિકા આશ્રમમાં અનાજ છે જ નહીં ને આ બધા ફળ ફૂલ ફ્રૂટ જમીન રહે છે ને બોર જ એવા મોટા થાય છે છ મહિના સુધી ભૂખ ના લાગે બાર મહિના સુધી ભૂખ ના લાગે કેટલાક બાર વરસ સુધી નથી જમતા ઋષિ મુનિઓ એવા તપસ્વી છે ત્યાં ચિંતા જ નહીં રાંધવાની ચિંતા નહીં ચૂલો જોઈએ નહીં કશું જ નહીં બદ્રીકા આશ્રમમાં ત્રણ મહિના સુધી મહારાજે પણ અનાજ ના લીધું સુખધામ મહાપ્રભુએ નિત્ય ધ્યાન સ્મરણ કરતાં કરતાં તપસ્યા કરી દયાના નિધિ અને સમગ્ર સુખોનું મૂળ આવા શ્રીહરી ભક્તોને માટે તો કલ્પતરુ અને ચિંતામણીના સમાન છે એવા શ્રીહરિએ દર્શન સ્પર્શ અને ધ્યાન દ્વારા ત્યાંના મુનિઓને બહુ સુખ આપ્યું મહારાજે બદ્રીકા આશ્રમમાં જેના હૃદયમાં જેવી ભાવના હોય એ પ્રમાણે બધા મુનિઓ રોજ આવીને શ્રીહરીની પૂજા કરતા રાજાદી શ્રી શ્રીહરિ નારાયણ ઋષિની આગળ લોકોને શીખવવા માટે યુગને અનુસારે વર્ણ અને આશ્રમોના ધર્મ અંગે પ્રશ્ન પૂછતા ત્યારે નારાયણ ઋષિ તેની બધી રીત બતાવતા પાછું ચરિત્ર કેવું કરે આટલી મોટપ મહારાજની હોવા છતાંય મહારાજ ત્યાં નારાયણ ઋષિ પાસે બેસી અને બધા ધર્મો પૂછે કોના માટે જગતના લોકો માટે મહારાજ પૂછે અને નારાયણ ઋષિ સમજાવે અને સમજાવતા સમજાવતા પાછા નારાયણ ઋષિ વારે વારે યાદ કરાવે કે તમે તો બહુ મોટા છો અમે તો તમારાથી છીએ આવું યાદ કરાવે આ યાદ રહેવું જ બહુ કઠિન છે બહુ કઠણ છે મોટા પુરુષો છે ને ઘણી વખત બહુ સલાહ લે ને મોટા પુરુષો સલાહ લે ને આપણી પછી આપણને એમ થઈ જાય ખબર કે મોટા પુરુષોને હું સમજાવી દઉં છું એ તો બધું જાણતા જ હોય પણ એક સલાહ લેવા માટે એક આપણને ઉત્સાહ રહે કે ચાલો મારા પ્રત્યે ભાવ છે ને મને પૂછ્યું બસ આટલું જ એના માટે સલાહ લેતા હોય આપણને બળ આપવા માટે પણ જીવને શું થઈ જાય હું સલાહકાર છું હું સલાહકાર છું હું મોટાને ચિંધું મોટાને હું આંગળી બતાવું એમ મોટા કરે આવું થઈ જાય છે જીવને હાવ ડાપણનો જીવ છે ને આપણો તો એના કારણે આવું થાય પછી વળી સર્વેના અવતારોના કારણ અવતારી એવા જે શ્રીહરિ તેમને નારાયણ ઋષિ કહેવા લાગ્યા વ્યાસ આદિ અનંત મુનિઓ થયા છે તેમને અનંત ગ્રંથો લખ્યા છે એક એક ગ્રંથમાં અનંત પ્રકારની પૃથક પૃથક રીતો કહી છે તેમાં પણ પરમ પ્રેમ રસથી તેની બધી રીતો કહી છે બધા લોકોની એક સમાન રૂચિ હોતી નથી એટલા માટે શાસ્ત્રોમાં અનેક પ્રકારની વાતો કહી છે જે જેવો અધિકારી હોય તે વિચારીને તેને માટે એ વાત કરી હોય શાસ્ત્રોમાં બહુ પ્રકારની વાતો છે જેવો અધિકારી તમે વ્યાસ ભગવાનના કરેલા શાસ્ત્ર ઉપાડો એમાં દેવી પુરાણ ઉપાડો ને તેમાં દેવીનું મહાત્મ્ય હોય શિવ પુરાણ ઉપાડો એ વ્યાસ ભગવાનનું કરેલું એમાં શિવનું મહાત્મ્ય હોય વિષ્ણુ પુરાણ ઉપાડો તો વિષ્ણુનું મહાત્મ્ય હોય જેવો અધિકારી જેને જેવી રુચિ એવી રીતે એ ગ્રંથને માને અને ભજે એ ગ્રંથની જે પ્રાપ્તિ કીધી હોય ત્યાં સુધી એ પામે ખોટો એક પણ ગ્રંથ નથી ખોટા એક પણ દેવી દેવતાઓ કે અવતારો નથી બધા જ સત્ય છે બધા જ ભગવાનની શક્તિથી શક્તિમાન છે અને એની જ્યાં સુધીની તાકાત હોય એ ત્યાં સુધીની પ્રાપ્તિ થાય તમે હનુમાન ચાલીસા રોજ વાંચો તો અંદર કોનો મહિમા આવે હનુમાનજીનો આવે તો હનુમાનજીની રૂચિવાળા હનુમાન ચાલીસાનો પાઠ કરે અને હનુમાનજીનો ભાવ થાય તો હનુમાનજી થકી જે પ્રાપ્તિ શાસ્ત્રમાં લખી ત્યાં એ જાય એનાથી આગળ ના જાય કેવા થવું છે ક્યાં જવું છે કોને પામવું છે એની ઉપર આધાર છે બધો અને એવું શાસ્ત્ર એને ગમે ઘણા એવા જોઈ કે જેને આ લોકનું જ જોઈતું હોય ખબર ને એને પરલોકનું કાંઈ ને આ લોકનું જ જોવે બધું તો આ લોકનું જોવે એવા છે દેવી દેવતાઓ એને ભજો એના દોરા કરો એના ધાગા કરો એને મલિંદો ચડાવો એની માનતાઓ કરો એને જે ઓઢાડવાનું ઓઢાડો કામ પૂરું થઈ જાય એ આ લોકનું કરે એવી રૂચિવાળાઓ એના માટે શાસ્ત્રમાં એવું લખ્યું છે ખોટું કાંઈ નથી પણ શ્રેષ્ઠ એ ગોતવાનું છે શ્રેષ્ઠને ગોતવાનું છે તમે સ્ટોરમાં જાઓ તો દસ જાતની એક જ વસ્તુ માં મરચું હોય કે રીંગણ હોય કે કોઈ વસ્તુ હોય કોઈ અનાજ ઘઉંનો લોટ હોય ચણાનો લોટ હોય તો એક જ વસ્તુ ચણાનો લોટ ચણાનો લોટ જ છે પણ પાંચ બ્રાન્ડનો પડ્યો હોય ચાર ડોલરનો હોય ને પાંચ ડોલરનો હોય તમે ભીંડા લેવા ગયા બે ડોલરના હોય ને ચાર ડોલરના હોય તો પડ્યું હોય તમારે કયો લેવો છે તમારી જાતે લઈ લો સ્ટોર હાચો જ છે ભીંડો સાચો જ છે પણ ચાર ને બેમાં કંઈક તો ફેર હશે કંઈક ફેર હશે લઈ લો તમને બેમાં બે વાળો સારો લાગે તો બે વાળો લો કોઈને બે વાળો જ ભાવતો હોય તો એ લે ખબર ને ભીંડામાં ને ચાઇનીઝ બે જાતના આવે છે અહીંયા એક અમેરિકન ભીંડો આવે ને એક આપણો દેશી આવે ઇન્ડિયાનો આવી એ એ અહીંનો હોય તો એ કોકને ભાવે તો એ લે કોકને ઓલો ભાવે તો ઓલો લે દૂધીમાંય બે જાત ચાર જાત આવતી હોય તો એ લે એવી રીતે શાસ્ત્રની અંદર જે લખ્યું છે બધું સાચું છે જેને જે લાગ્યું યોગ્ય એવું કરે છે અને એ લે છે એટલે શાસ્ત્રમાં વિવિધ પ્રકારની ઉપાસનાઓ લખી છે વિવિધ પ્રકારના દેવી દેવતાઓના અવતારોનું મહાત્મ્ય લખ્યું છે કારણ કે એનો જે અધિકારી હોય એ મેળવે અને એને ભજે જેમ મનુષ્યની ભોગ ટાળવા માટે અનેક જાતનું અનાજ કરવામાં આવ્યું છે તેમ સૌનું હિત સમજીને તેમજ સૌને નિયમમાં રાખવા માટે અનેક પ્રકારની રીતો શાસ્ત્રમાં લખી છે પ્રત્યેક અન્ન સ્વાદ ભિન્ન ભિન્ન છે જેવો અધિકારી હોય તેવા રૂપ અને રસ આદિ વિષયોનો ઉપભોગ કરે છે આ જ રીતે વિચારી જોઈએ અને બુદ્ધિહીન હોય તે તો જ્યાં ત્યાં બંધાઈ જાય મનુષ્ય દેહને વ્યર્થ ખોઈ બેસે છે એટલા માટે આપે અત્યારે સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ વર્ણની અંદરના ધર્મકુળમાં અવતાર ધર્યો છે તેમાં પણ અત્યારે જે આપનો પ્રસંગ અને સંપર્ક રાખશે તેનું સંસારનું દુઃખ ટળી જશે ભવ દુઃખ ટાળવા માટે બીજો કોઈ ઉપાય નથી ઉપાય સાધન કર્યા વિના કોઈને અભિષ્ટ ફળ મળતું નથી મનુષ્ય જન્મ ચિંતામણી તુલ્ય છે જે પ્રાપ્ત કરવું એ બધું જ થાય પણ જે વ્યક્તિને ખબર ના હોય કે ચિંતામણી મારા ઘરમાં છે તેની ગરીબી મટે ગરીબી મટે ચિંતામણી છે તમે જે ચિંતો એ પ્રાપ્ત થાય આપણા ઘરમાં જ ચિંતામણી છે પણ આપણને ખબર જ નથી ચિંતામણી છે તો એવી રીતે આ મનુષ્યનો જન્મ ચિંતામણી તુલ્ય છે પણ લગભગ જગતના જીવોને ખબર નથી કે આ ચિંતામણી તુલ્ય છે જગતનો જીવ ખાલી એટલું જ મૂલવે છે જીભે કરીને ભાવ તેવું ખાઈ લો આંખે કરીને જે રૂપ જોવું હોય જોઈ લો કાનથી જે તે સાંભળવાનું હોય સાંભળી લો ત્વચાથી જે સ્પર્શ ના કરવા જેવું હોય જે ઈચ્છા થાય એ કરી લો સમજે ને વિષય ભોગવી લો આ મનુષ્યનું શરીરનો બસ આટલો જ તારણ જગતના જીવોએ કાઢ્યું છે ચિંતામણી છે ચિંતામની છે મનુષ્ય દેહને પામીને જન્મ મરણના દુઃખને જોવેન વિચારે તે જ બુદ્ધિમાન અને શ્રેષ્ઠ છે પ્રથમ પ્રકરણનું પચાસનું વચનાવત હોત કુસાગર બુદ્ધિવાળો કોણ પોતાના કલ્યાણને અર્થે જે રાતને દિવસ પ્રયત્ન કરે ને કુસાગર બુદ્ધિવાળો બાકી આખું જગત જગતમૂરખ છે ચંદ્ર ઉપર જાય એને જગત બુદ્ધિવાળો કે ભગવાન સ્વામ્ય બુદ્ધિવાળો ના કે માઉન્ટ એવરેસ્ટ ઉપર જાય એને જગત બુદ્ધિવાળો કે ભગવાન સ્વામિનાયન બુદ્ધિવાળો ના કે પ્રથમના પ્રમાણે તળિયા સુધી જઈને જઈને બધું ગોતી આવે તો એને જગત બુદ્ધિવાળો કે સ્વામિનાયન બુદ્ધિવાળો ના કે વિમાન ઉડાડતા શીખી ગયો હોય અને શોધખોળ કરી હોય જગત બુદ્ધિવાળો કે સ્વામિનાયન બુદ્ધિવાળો કે આખા સત્સંગનું મેનેજમેન્ટ સારામાં સારું આવડતું હોય એક મંદિર નહીં દસ મંદિર કેવી રીતે ઊભા થાય ને કેવી રીતે ઇન્કમ થાય મંદિરમાં એ બધું આયોજન આવડતું હોય તેને સત્સંગ બુદ્ધિવાળો કે સ્વામીને બુદ્ધિવાળો ના કે મૂરખ કેને મહારાજ તો એને જ બુદ્ધિવાળો કહે છે જે રાતને દિવસ એમાં મંડ્યો હોય કે મહારાજ કે વચનામૃતની અંદર મહારાજ કે આ દેહને મૂકીને એ સુખને ક્યારે પામીએ આ દેહને મૂકીને એ સુખને ક્યારે પામીએ પંચાળાના પહેલામાં મહારાજ કે કોઈ ઓરા ધામમાં રહેવું નથી ઠેક અક્ષર ધામમાં ભોગવું છે આ બુદ્ધિવાળો છે બાકી બધા મૂરખ છે હું હોઉં તો હું તમે હો તો તમે ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ આપણી દ્રષ્ટિએ આપણે ભલે હોશિયાર હોઈએ આપણે ભલે એકાબીજાની દ્રષ્ટિએ જેવા હોઈએ એવા પણ મહારાજની દ્રષ્ટિએ મૂરખમાં ગણતરી થાય ગમે એટલી આ જગતની બુદ્ધિ હોય તોય એ સિવાયના બીજા બધા તો મનુષ્ય જન્મને વ્યર્થ બગાડે છે ચક્રવર્તી રાજા થાય તો શું કે દેવ કે દાનવ થાય તોય શું પણ જો ચિંતામણી જેવા દુર્લભ મનુષ્ય દેહને પામીને મોક્ષનો ઉપાય ન કરે તો ચિંતામણી સમાન દેહને ફેંકી દીધો અને ચિંતામણી પોતાના ઘરમાં પડ્યો છે એની ખબર નહીં હોવાથી અજ્ઞાની માણસ રાખ થઈને ઘેર ઘેર ભટકે કાંઈક આપો કાંઈક આ બોલે તારા ઘરમાં જ છે ભાઈ ભીખ માગે છે પાપને લીધે અજ્ઞાની મનુષ્યને કાંઈ સૂચતું નથી તેથી અધર્મમાં ધર્મ માને છે માટે તેવા લોકો આગળ ક્યારેય આગ્રહ કરવો નહીં કેમ જે ઋતુ વિના ફળ આવતા નથી એટલે કોઈ દી સમજાવવા મહેનત જ ના કરવી ના પાડી નારાયણ ઋષિએ મહારાજને કીધું એટલે મહારાજે એવો સ્વભાવ જ રાખ્યો મહારાજ કે ગમે એવો કુપાત્ર હોય તો સત્સંગમાં લેવો સમજાવો પણ પછી જો એની કુપાત્રતા ના મૂકે ને છોડ દેવો બહુ મહેનત ના કરવી બે ત્રણ વખત કરવી પછી છોડ દેવું મહારાજે જ આવું કીધું એ નારાયણ ઋષિએ કીધું કે અધર્મી માણસોને બહુ સત્સંગ કરાવવા મહેનત ના કરવી કદાચ ઝાડ ઉપર ફળ આવે તેનાથી શું કાચું ફળ કામમાં આવતું નથી કાચા ફળની જાળવણી કરવી પડે છે જાળવણી વિના પાકતું નથી એટલે ફળ એ પાછું ધીરે ધીરે પકવવું પડે તરત ના પાકે બીજું એમાં પણ વૃક્ષની જાતિ પણ જોવી પડે પાછી આંકડાને ધતુરાના ફળ ફૂલમાં ક્યારેય મોહ પામવું નહીં ને આ ફળ આવે તો કરવાનું હું આકડાના ફળને ધતુરાના ફળને એટલે એ ફળ હોય તો એ કંઈ કામનું નહીં તો સમર્થ છો એટલે આપણા માટે હું વાત નથી કહેતો નારાયણ ઋષિ આવી ગયા પાછા લાઈન ઉપર કે હું તમારા માટે કોઈ વાત કરતો નથી સાધારણ લોકો માટે કહું છું આ તો જે સામાન્ય માણસો છે ને એના માટે હું કહું છું આપ તો સમર્થ છો જે ચાહો તે કરી શકો આપની સાથે હું કોઈ દાવો કરતો નથી સ્વામિનારાયણ ભગવાન અરે નારાયણ ભગવાન આ બ્રહ્માંડના ભગવાન ગણાય છે એ પણ દાવો કરવા તૈયાર નથી એ સ્વામિનારાયણ કેવા હશે ઓન તમે તો હાવ સસ્તામાં મહારાજ મળ્યા છે ને હજુ આપણે મોટા મોટા કહીએ છીએ ને પણ હજુ આપણને જીવ સુધી પહોંચે આપણું બધું જીવન બદલાઈ જાય આપણને જો મોટા મહારાજ જેવા છે એવા સમજાઈ જાય ને આપણા હાથ નાક કાન જીભ બધાની આખી આખી એની પદ્ધતિ બદલાઈ જાય આપણી ચાલવાની બોલવાની બેસવાની પદ્ધતિ બદલાઈ જાય હજુ આપણે ચોવીસ કલાક મહારાજના કેફમાં નથી રહેતા વાતો કરીએ ને સાંભળીએ છીએ એટલો ટાઈમ પહોરો ચડી જાય પણ બાકીના વીસ કલાક બાકીના બાવીસ કલાક આપણે કેફમાં નથી રહેતા કેફ ઉતરી જાય છે આપણો જો કેફ ચડેલો જ રહેશે તો આપણું બોલવું ચાલવું બેસવું ઉઠવું તમામ મહારાજ મય થઈ જશે આવા મોટા મહારાજ આપણને મળ્યા છે બોલો કોઈ દાવો નથી કરતો નારાયણ ઋષિ કે તમારી યારે દાવો થાય એવો જ નથી આ બધું તમારા માટે તમે તો બહુ સમર્થ જે દારો એ કરો ને એવું જ કર્યું ને બળદને લેવા આવે અંતકાળે દાવો બંધાય દાવો બંધાય બળદને લેવા આવે બોલો પંચાળાની અંદર મહારાજ હતા પણ પંચાળાની અંદર ગગાભાઈના ઘરવાળા હતા મોટીભાઈને દર્શન દીધા કેમ આવ્યા મહારાજ તમે અત્યારે રાત્રે મહારાજ કે અમે એ રંગોત્સવ કર્યો હતો ને જ્યાં મંચ બાંધ્યો હતો ને ત્યાં આગળ ચમારો ઉતર્યા છે તે રંગોત્સવ તો મહારાજે વર્ષો પહેલાં કરેલો ત્યાં ચમારો ઉતર્યા હતા ચમાર તો મહારાજ એને કે મહારાજ કે એક બીમાર પડ્યો છે જે જગ્યાએ સ્ટેજ હતું ન્યા જે બીમાર પડ્યો છે એનો દેહ ચૂંટવાનો લેવા આવ્યો છું કોઈ દાવો થાય દાવો થાય આ મહારાજની રીત કોઈ દાવો નહીં રાના રાજગર ગોલીડા ગામના યમદુતોન મારીને ભગાડ્યા રાઘવને રાનો બધાય ભેગા થઈને કોઈ દાવો થાય એ રાનો ભગત જ્યારે ધામમાં જવાનો થયો ત્યારે કે ચાલો જેને ધામમાં આવવું હોય પોતાની માને કે બાર દિવસ પછી મારા બારમાન દિવસ જ્યારે લાડવા બધાય ખાતા હશે ત્યારે હું તને લેવા આવીશ એ રાતે કે જે કે આજે મારો દીકરો લેવા આવવાનો છે રાત્રે મહારાજ લેવા આવ્યા રાનો ભગત કે કે કોને મારી સાથે આવવું ચાલો તેમનો ભત્રીજો હતો ભત્રીજાને લઈને ખોળામાં બેન કે ચાલો આપણે ધામમાં જવું છે બે દેહ છોડ્યા કાકાને ભત્રીજા બે એક ચિત્તામ બળ્યા આ સ્વામી ત્યાં થાય દાવો થાય કોઈ દાવો ના થાય કોઈ દાવો ના થાય મહારાજ એવા છે લાધીબાન જમકુબા જમકુબા ધામમાં જવાના થયા બરાબર ત્યાં લાધીબા કે કે આપણે બે એક હારે જશું તે બે એક હારે દેહ છોડ્યો અને બેની એક હારે ચિત્તાની અંદર દેહ પડ્યા આ સ્વામિયણને ત્યાં થાય કોઈ દાવો ના થાય મહારાજ કરી શકે એટલે સમર્થ ધની છે જે ધારે કરે એના ઘરની રીત છે આ પૃથ્વી પર કલ્યાણ કરવાની રીત એક જ પોતાના ઘરની લઈને આવ્યા છે એ મહારાજ પોતાના ઘરની રીત છે આ બધી કાર્ય પદ્ધતિ તમારી કાર્ય પદ્ધતિ સૌથી જુદી છે આજ સુધી આ બ્રહ્માંડમાં ઘણા અવતારોએ કામ કર્યું હં કરું છું નારાયણ ઋષિ કે પણ તમારી આખી પદ્ધતિ જ નોખી છે હાવ નોખી છે બકરીઓનું ઉપાડો ઘોડાનું ઉપાડો ગમે તે બળદને ઉપાડો હાવ નોખી પદ્ધતિ છે આપ તો જે કરો તે બધું સારું ને સાચું જ છે જે કરો એ સારું જ જ પડે પડે સાચું માટે હું તો સામાન્ય માણસ માટે આ વિચાર રજૂ બીજાને સુખી કરવા જઈએ ત્યારે તેમાં આપણને પોતાને પણ ઘણું દુઃખ આવી શકે છે માટે જેમાં અંતે સુખ થાય તે જ વાત કરવી જોઈએ જે બાબતમાં ક્યારેય સુખ મળે તેમ ન હોય તે બાબતમાં બુદ્ધિમાન સજ્જને પ્રવેશ ન કરવો જોઈએ જે બાબતમાં જેને જેટલો અધિકાર હોય તેને તે બાબતમાં એટલો જ વિચાર કરવો વગર વિચારે જે કામ કરે તેની ફજેતી ઘણી થાય આપણો અધિકાર જુઓ કે મારા અધિકારમાં આવે છે તો આપણે કંઈક કોઈકને સુખી કરવા મહેનત કરવી બીજું કે આપણે એ પણ જોવું મારા વર્તમાનમાં આવે છે નહીં તો કંઈક સુખી કરવા જઈને દુઃખી થઈએ આપણે દુઃખી થઈએ અમે સાધુ હોય ને કોઈ વાર કોઈ સ્ત્રીનો પ્રશ્ન હોય ને અમે જો અંદર પડીએ તો અમને કલંક લાગે એ આપણા વર્તમાનમાં નથી આવતું એટલે એને દૂર કરી દેવું છોડી દેવું ના એનું એના સમાધાનની અંદર આપણે ના પડવું એવું છે પુરુષોને હપી દેવું એટલે એમાં કહે છે કે જોવું અધિકાર પણ જોવો અધિકાર ગણાય નથી હોતા સત્સંગમાં પોતાનું ઘર ના સંભાળી શકતા હોય આખો સંપ્રદાય સુધારવા નીકળ્યા હોય ગુરુજી કહે છે ને આખો સંપ્રદાય સુધારતો સંપ્રદાયના બધા સાધુ સુધારતું ભાઈ તાર દીકરા દીકરીને સુધાર દે એ અધિકાર વિનાનો કહેવાય એનો અધિકાર નથી સંપ્રદાયના આચાર્ય મહારાજ હોય એ વિચારે મારે બધું વ્યવસ્થિત કરવું છે એ યોગ્ય કહેવાય સંપ્રદાયના મોટા સાધુઓ વિચારે યોગ્ય કહેવાય સંપ્રદાયની અંદર સમર્પિત થઈ ગયા હોય જે હરિભક્તો એવા વિચારે યોગ્ય કહેવાય પણ એ પોતાનું ઘર હરખું ના સંભાળતો હોય આખો સત્સંગ સંભાળવા નીકળે એ અધિકાર વિનાનો કહેવાય નારાયણ ઋષિ કે દુઃખી થાય એવું ક્યારેય ના કરવું આપણા સિવાય બ્રહ્મા શંકર નારદ જેવા કોઈ સમર્થ નથી કેટલાય યુગ વીતી ગયા છતાં હજી સુધી તેમના કલંકની વાતો સર્વત્ર થયા કરે છે બીજા ઘણી જાતના કલંક છે પણ નારીના કલંક જેવું બીજું કોઈ કલંક નથી અને તેમાં પણ ત્યાગીને તો એ બાબતમાં અધિક વિચાર રાખવો જોઈએ નારીનું કલંક એટલે નાક કાપી નાખે એની અંદર બહુ સાવધાન રહેવું પડે ત્યાગીને તો ખાસ રહેવું પડે ત્યાગીને ખાસ રહેવું પડે તો ગ્રહસને નહીં રહેવાનું ગ્રહસ નહીં રહેવાનું નારી બાબતમાં પારકી નારી નારી માટે પારકો પુરુષ કલંક રૂપ છે બધાને કલંક લાગે છે પણ આકાશને લેસ માત્ર કલંક લાગતું નથી જેને વિષયમાં ભોગ બુદ્ધિ નથી તે જ વિશેષ અસંગી રહે છે જેમાં ભોગ બુદ્ધિ હોય તેને તેટલું કલંક લાગે માટે તેને સાવધાન રહેવું જોઈએ અસાવધાનને કલંક લાગે જ છે સ્ત્રી હોય કે પુરુષ હોય અસાવધાન છે કલંક લાગે આજે તમને એટલી ટકોર કરું કે તમે જે સાધનો વાપરો મોબાઈલ વાપરો એની અંદર ખાસ તો યુવા યુવાની જેની હોય એવા હરિભક્તો અને યુવ યુવતી જે હોય જેને જુવાની છે એવા બધાએ આ બાબતમાં બહુ સાવધાન રહેજો જેને પચાસ ઉપર નથી કાઢ્યા એવા બધાએ બહુ સાવધાન રહેજો કે તમે સાધનો વાપરો અમૃત છે વોટ્સએપ અમૃત છે અંદર વાઈબર વાપરો અમૃ અમૃત છે જો તમે સત્સંગ કરો તો પણ જે વધારાના ફેસબુક બેસબુક હોય ને એ બધાને ખોલશો નહીં ને એને તો તિલાંજલિ જ આપી દો એમાં કાંઈ ઊંડા ઉતરશો જ નહીં વોટ્સએપ હોય તો તમે સત્સંગ પૂરતું વાપરો એમાંય કોઈ મંદિરોથી મેસેજ આવતા હોય સત્સંગના એવા જ વાપરો બહુ સાધનોની અંદર આસક્ત થઈને જે તે ખોલવાના બેસતા નહીં તો કલ્યાણના માર્ગમાંથી આપણે પડી જઈશું કલંક બહુ લાગે છે અતિ લાગે છે અતિ લાગે છે સત્સંગની અંદર પણ લાગે છે સત્સંગની બહાર પણ લાગે છે બધી જગ્યાએ લાગી શકે છે અમે ત્યાગી સાવધાન ના રહીએ તો અમને પણ લાગી શકે છે એટલી બધી તાકાત એ સાધનની અંદર અમૃત છે પણ અમૃત કરતા ઝેર વધારે છે એવી રીતે જો એ સાધન વપરાય તો ક્યારેય પણ એ સાધન આપણને બંધન કરતા ન થાય પણ જો આપણને ખબર ના હોય કે આમાં ઝેર છે આટલું એની અંદર અમૃત એક ટીપું છે ઝેર ઘડો ભરીને છે ઘડો ભરીને છે માટે એનાથી સાવધાન રહેવું કલંક એનાથી લાગી શકે છે પરમેશ્વરે બાંધેલી ધર્મ મર્યાદામાં જે રહે છે તેને કોઈ પણ કલંક લાગતું નથી અને હારામાં હારું આ પરમેશ્વરની બાંધેલી ધર્મ મર્યાદા એમાં રહ્યો એટલે કોઈ કલંક નહીં તે મનુષ્ય નિષ્કલંક કહેવાય છે એ મનુષ્યને માયા કાળ અને જમદૂતનો ભય રહેતો નથી ભગવાનની આજ્ઞામાં વર્તે એને કાળ કર્મ માયા જમદૂત કોઈનો ભય નથી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના દ્વિતીય પૂર્વમાં શ્રી નારાયણ ઋષિએ જીવના મોક્ષની વાત કહી એ નામે ઓગ્નિસમો તરંગ થયો આવી રીતે નારાયણ ઋષિએ મહારાજને ઉપદેશ આપ્યો છે આગળ હવે મહારાજ પાછા વાતો કરશે શ્રી ગણેશ્યામ